हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। आज आप आंकड़ाशास्त्र विषय में एट के स्टेटिस्टिक्स में 3.4 अंगे जे के डाने दाखला है एना मध्यस्थ चतुर्थको दशांशको शतांशको माटेना जे सूत्रों एनो विस्तृत में अभ्यास करीशू। खास आ वीडियो जुओ। हवे स्थानीय सरेराश माप छे ने विद्यार्थी मित्रों, स्थानीय सरेराश माप छे चार छे, मध्यस्थ चतुर्थको दशांशको अने शतांशको। ए चारे चार मापनो मैं शुं कर्युं छे, चार भागमां वहेंचीने अलग अलग भागमां वहेंचीने तेना सूत्रों समझावा माटे प्रयत्नो कर्या छे। सौ पहेला आपणे समजीए मध्यस्थ। तो मध्यस्थ तमे धोरण 10 भणी गया छो। धोरण 10 जे मध्यस्थ भण्या तेनी व्याख्या आपणने खबर नथी, तो हूँ सौथी पहला व्याख्याथी शुरुआत करीश। जो एक व्याख्या आवडशे ने तो सामे चतुर्थको दशांशको शतांशको बधानी व्याख्या तमने परफेक्ट आवडशे, गेरंटी। ओके, हवे शब्द शुं लख्यो छे? मध्यस्थ, जेने संकेतमां आपणे एम वडे दर्शावीए छीए, जेने अंग्रेजीमां कहेवाय मीडियन। हवे मध्यस्थ बे सरखा भाग करे, तेना नाम परथी खबर पड़े कि मध्यस्थ बे सरखा भाग करे छे। व्याख्या बोलो छू, ध्यान थी सांभळजो। अगाउ मैं तमने व्याख्या करी छे, फरीथी कही दऊं छू। आपेली माहितीना अवलोकनोने चढ़ता क्रममां गोठव्या बाद ते अवलोकनोना बे सरखा भाग करवामां आवे तेने मध्यस्थ कहे छे। चतुर्थकोनी व्याख्या, चतुर्थको चार सरखा भाग करे नाम परथी। आपेली माहितीना अवलोकनोने चढ़ता क्रम में गोठव्या बाद चार सरखा भाग करे तेने चतुर्थको कहेवाय। दशांशको नाम परथी तेना 10 सरखा भाग करे। आपेली माहितीना अवलोकनोने ध्यान राखजो, चढ़ता के उतरता क्रम में गोठव्या बाद 10 सरखा भाग करे तेने दशांशको कहेवाय। हवे शतांशको नाम परथी 100 सरखा भाग करे। आपेली माहितीना अवलोकनोने चढ़ता के उतरता क्रम में गोठव्या बाद 100 सरखा भाग करे तेने शतांशको कहेवाय। तो मैं मध्यस्थ चतुर्थको दशांशको शतांशकोनी व्याख्या कही दीधी, हूँ फरीथी कहीश, ध्यान राखजो। फरीथी मध्यस्थनी व्याख्या, आपेली माहितीना अवलोकनोने चढ़ता के उतरता क्रम में गोठव्या बाद तेना बे सरखा भाग करवामां आवे तेने मध्यस्थ कहेवामां आवे छे। हवे मध्यस्थने बे सरखा भाग करवामां आवे एटले आपणे ज्यारे सूत्र लखीए त्यारे ભાગાકારમાં બે લખાય, તો જો મધ્યસ્થનું સૂત્ર શું? જ્યારે અસતત આવૃત્તિ વિતરણ આપ્યું હોય ત્યારે, તો અસતત આવૃત્તિ વિતરણ આપ્યું હોય ત્યારે સૂત્ર અસતત આવૃત્તિ વિતરણ એટલે કેવું? કે જેમાં કોઈ જ વર્ગ આપ્યા ન હોય, 2, 4, 5, 6, 7, 20, 25 એવા માત્ર અવલોકનો આપ્યા, કોઈ વર્ગ આપ્યા ન હોય ત્યારે, તો n+1/2 અવલોકનની કિંમત શું આવશે? n+1/2 અવલોકનની કિંમત ક્યારે આવું કરવાનું? જ્યારે અસતત આવૃત્તિ વિતરણ આપ્યું હોય ત્યારે, એટલે કે કોઈ વર્ગો ન આપ્યા હોય માત્ર અવલોકનો આપ્યા હોય ત્યારે। હવે સતત આવૃત્તિ વિતરણ એટલે કે જ્યારે વર્ગો આપ્યા હોય, ત્યારે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 એવા વર્ગો આપ્યા હોય ત્યારે m=n/2 અવલોકનની કિંમત, એના પરથી CFIમાં જોતા m=l+n/2-CF/F(C), આવું તમે સૂત્ર પણ ધોરણ 10 ભણતા હતા। CFIમાં જોતા જે વર્ગ આવે એ વર્ગ પરથી આપણે એમનું સૂત્ર લખીએ છીએ, m=l+n/2-CF/F(C)। હવે આમાં L એટલે શું? તો L એટલે અધસીમા બિંદુ। n એટલે શું? તો n એટલે કુલ આવૃત્તિનો સરવાળો। CF એટલે શું? તો મધ્યસ્થ વર્ગની અગાઉની કિંમત, આપણે જે મધ્યસ્થ કિંમત શોધીએ છીએ એની અગાઉની કિંમત એ CF। CF એટલે શું? ધ્યાન રાખજો, સંચય આવૃત્તિ। ત્યાર પછી F, F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ। CFનું ફૂલ ફોર્મ કહું તો ક્યુમ્યુલેટિવ ફ્રિકવન્સી થાય છે, અને Fનું ફૂલ ફોર્મ થાય છે ફ્રિકવન્સી, એટલે સંચય આવૃત્તિ અને આવૃત્તિ। C એટલે વર્ગ લંબાઈ, એટલે કે ક્લાસિફિકેશન, તો જે વર્ગ આપ્યો એના આધારે ફરીથી એકવાર, જ્યારે વર્ગ ન આપ્યો હોય ત્યારે m=n+1/2 અવલોકનની કિંમત।
જ્યારે વર્ગ આપ્યા હોય ત્યારે એન બાય ટુમાં અવલોકનની કિંમત અને એમાં એના પરથી સીએફઆઈમાં જોતા એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફ અપોન એફ ઇન્ટુ સી. એલ એટલે અધોસીમા બિંદુ, એન એટલે કુલ આવૃત્તિનો સરવાળો, સીએફ એટલે મધ્યસ્વર્ગની અગાઉની કિંમત અને એફ એટલે મધ્યસ્વર્ગની કિંમત, સી એટલે વર્ગ લંબાઈ. હવે બીજા નંબરે જોઈએ ચતુર્થાંકો, જેને સંકેતમાં આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ, એને કહેવાય ક્વાર્ટાઇલ્સ. અંગ્રેજીમાં ક્વાર્ટાઇલ્સ કહે છે, એટલે કે તેને ક્યુ વડે દર્શાવવામાં આવે છે. ચતુર્થકો ચાર સરખા ભાગ કરે છે, તેના નામ પરથી ચતુર્થકો ચાર સરખા ભાગ કરે છે. આપેલી માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ તેના ચાર સરખા ભાગ કરવામાં આવે તેને ચતુર્થકો કહેવામાં આવે છે. ચતુર્થકો હોય કેટલા? તો કે ત્રણ, ક્યુ વનથી લઈને ક્યુ થ્રી સુધી, પણ તેના ચાર સરખા ભાગ કરવામાં આવે. ચતુર્થકોના ચાર સરખા ભાગ થાય, પણ હોય કેટલા? ક્યુ વનથી ક્યુ થ્રી. ક્યુ વન બરાબર જ્યારે વર્ગ ના આપે હોય ત્યારે એન પ્લસ વન બાય ફોરમાં અવલોકનની કિંમત, ધારો કે ક્યુ ટુ પૂછે તો શું આવે આગળ? બે એન પ્લસ વન બાય ફોરમાં અવલોકનની કિંમત. ધારો કે ક્યુ થ્રી પૂછે તો મેં ડેશ ડેશ કરી લખ્યું છે, ક્યુ થ્રી પૂછે તો આગળ ત્રણ આવી જાય, ત્રણ કૌંસમાં એન પ્લસ વન બાય ચારમાં અવલોકનની કિંમત. એટલે આ શું છે? ચતુર્થકો ચાર સરખા ભાગ કરે, ભાગાકારમાં ચાર આવે. એટલે તમે છે પરીક્ષામાં કન્ફ્યુઝ હતો કે બે આવે, ચાર આવે, દસ આવે કે સો આવે ભાગાકારમાં. તો ચાર ચતુર્થકો ચાર સરખા ભાગ કરે એટલે ભાગાકારમાં કેટલા આવે? ચાર આવે. ગોખવાનું નહીં, સમજવાનું છે, એટલે ઇઝીલી આવડી જાય. ત્યાર પછી જો વર્ગ આપ્યો હોય ત્યારે કયું સૂત્ર આવે? તો એન ક્યુ વન બરાબર એન બાય ફોર. જ્યારે મધ્યસ્થમાં શું હતું? એન બાય ટુ હતું. ટેન બાય ફોરમાં અવલોકનની કિંમત, તેનું સૂત્ર તો ક્યુ વન બરાબર એન બાય ફોરમાં અવલોકનની કિંમત. હવે કેમ ક્યુ વન બરાબર એન એન બાય ફોરમાં અવલોકનની કિંમત હોય છે? કારણ કે તેમાં કોઈ વર્ગ આપ્યા નથી, એટલા માટે. હવે એનું સૂત્ર શું આગળ? ક્યુ વન, ધારો કે ક્યુ વન હોય, ક્યુ ટુ હોય, ક્યુ થ્રી હોય, વોટ એવર ગમે તે પૂછ્યું હોય, તો ક્યુ થ્રી પૂછે તો શું આવે? થ્રી એન બાય ફોરમાં અવલોકનની કિંમત. પછી એના પરથી સીએફઆઈમાં જોતા આપણને એક વર્ગ મળે, એના પરથી આપણે શું શોધીએ? ક્યુ વન બરાબર. તો ક્યુ વન બરાબર એલ પ્લસ એન બાય ફોર માઇનસ સીએફ અપોન એફ ઇન્ટુ સી, જેમાં એલ શું બતાવે છે? અધસીમા બિંદુ. એન શું બતાવે છે? કુલ આવૃત્તિનો સરવાળો. સીએફ મધ્યસ્વર્ગની અગાઉની કિંમત. એફ એફ એટલે ફ્રીક્વન્સી મધ્યસ્વર્ગની કિંમત, અને સી એટલે વર્ગ લંબાઈ. ધારો કે એવું જ ક્યુ થ્રી પૂછે તો થ્રી એન બાય ફોરમાં અવલોકનની કિંમત. તો સૂત્ર પાછું એનું એ જ આવે, ક્યુ થ્રી બરાબર એલ પ્લસ થ્રી એન બાય ફોર. આ એન બાય ફોર હતા, એની જગ્યાએ શું આવે? થ્રી એન બાય ફોર માઇનસ સીએફ અપોન એફ ઇન્ટુ સી. તો આ હતા ચતુર્થકો. મધ્યસ્થ જેવું જ સેમ, મધ્યસ્થમાં ભાગાકારમાં બે આવે, આમાં ભાગાકારમાં ચાર આવે, એટલું યાદ રાખવું. દશાંશકોના ડિસાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે, એટલે સંકેતમાં તેને ડી વડે દર્શાવવામાં આવે છે. દશાંશકો દસ સરખા ભાગ કરે છે, દશાંશકો દસ સરખા ભાગ કરે છે એટલે એની વ્યાખ્યા કહું છું. કોઈપણ અવલોકનોની કિંમતને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ તેના દસ સરખા ભાગ કરવામાં આવે તેને દશાંશકો તરીકે ઓળખવામાં આવે છે. પણ દશાંશકો હોય કેટલા? ડી વનથી લઈને ડી નાઇન સુધી. પણ ચતુર્થકો હોય કેટલા? તો કે ચતુર્થકો ચાર સરખા ભાગ કરે, પણ હોય ત્રણ જ, ક્યુ વનથી ક્યુ થ્રી. દશાંશકો દસ સરખા ભાગ કરે, પણ દશાંશકો હોય કેટલા? દશાંશકો હોય કેટલા? નવ જ, ડી વનથી ડી નાઇન. તો ડી વન બરાબર એન પ્લસ વન બાય ટેનમાં અવલોકનની કિંમત. ક્યારે આવું કરવાનું? જ્યારે વર્ગ ન આપ્યા હોય ત્યારે, એટલે કે અસંધાવૃત્તિ વિતરણ આપ્યું હોય. ધારો કે આવું ડી ફોર પૂછે તો ફોર આગળ ચાર કૌંસમાં એન પ્લસ વન બાય ટેનમાં અવલોકનની કિંમત. આવું ધારો કે નવ છે તો ડી નાઇન બરાબર નાઇન એન પ્લસ વન બાય ટેનમાં અવલોકનની કિંમત. રાઈટ, ફરીથી એકવાર, વર્ગ ના આપ્યા હોય ત્યારે ડી વનથી લઈને ડી નાઇન સુધીને કોઈ પણ પૂછવું હોય પૂછે. આપણને ખાલી એક જ કન્સેપ્ટ યાદ રાખવાનો, એન પ્લસ વન બાય ટેનમાં અવલોકનની કિંમત. કેમ ટેન? કારણ કે દસ દસ સરખા ભાગ કરે છે એટલા માટે. ધારો કે આના પરથી પૂછે ડી સિક્સ, તો શું સૂત્ર આવે? સિક્સ એન પ્લસ વન બાય ટેનમાં અવલોકનની કિંમત.
आज धारो कि वर्ग आप सतत आवृत्ति वितरण आप तो डी धारो कि डी सेवन डी वन थी डी नाइन में गमे ते पूछे मैं एक्जाम्पल खाली लख्य डी सेवन तो डी सेवन एट सेवन एन अपन टेन में अवलोकन नहीं आग सात आई जाए धारो कि आनी अंदर धारो कि डी फाइव पूछे तो फाइव एन बाय टेन में अवलोकन नहीं कह भागाकार तो एन एज रहें खाली पांच होत हो तो ये एननी पहला मुकवा धारो कि डी सिक्स पूछे तो सिक्स एन बाय टेन में अवलोकन की किमत तो एना पर सूत्र डी सेवन बराबर एल प्लस सेवन एन बाय टेन माइनस सी एफ अपॉन एफ इंटू सी धारो कि आना सूत्र में एलना सूत्र में डी सिक्स पूछे तो डी सिक्स इज इक्वल टू एल प्लस सिक्स एन बाय टेन माइनस सी एफ अपॉन एफ इंटू सी राइट आज शतांशको शतांशको ने पर्संटाइल्स तरीके ओळखवामां आवे छे जेने आपणे शुं कहीए छे पी तरीके ओळखवामां आवे छे तमे शुं कहो छो पी आर तमे दसमा धोरणमां पर्संटाइल मेळव्या छे ने एना जेवा छे तो शतांशको ने पी तरीके दर्शाववामां आवे छे तेना शतांशको सौ सरखा भाग करे छे सौ सरखा भाग करे छे एनी व्याख्या कहूँ कि आपेली माहितीना अवलोकनोने चढ़ता के उतरता क्रममां गोठव्या बाद तेना सौ सरखा भाग करवामां आवे तेने शतांशको तरीके ओळखवामां आवे छे पर शतांशको होय केटला नव्वाणु एक थी नव्वाणु एटले पी वन थी लईने पी नव्वाणु सुधी ने कोई पण पूछवो होय पूछे धारो के पूछे छे पी सत्ताणु तो पी सत्ताणु बराबर सत्ताणु एन प्लस वन बाय हंड्रेड में अवलोकननी किंमत आम मैं लख्यू छे पी वन थी डेस 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 पी नव्वाणु सुधी तो P1 बराबर एन प्लस वन बाय एन प्लस वन बाय हंड्रेड में अवलोकननी किंमत डेश डेस डेस छेक नव्वाणु सुधी नव्वाणु एन प्लस वन बाय हंड्रेड में अवलोकननी किंमत आ क्यारे करवानुं ज्यारे वर्ग ना आप्या होय त्यारे एटले के असतत आवृत्ति वितरण आप्युं होय त्यारे त्यार पछी वर्ग आपे हो तरह एट्ल के सतत आवृत्ति वितरण आप तरह पी वन थी लैने पी नव्वाणु कोईपण किंमत पूछी हो धारो कि आम एक्जाम्पल मैं एक लखूँ पी अड़सठ तो पी अड़सठ बराबर अड़सठ एन बाय हंड्रेड में अवलोकन किंमत अने पी अड़सठ इज इक्वल टू एल प्लस अड़सठ एन बाय हंड्रेड माइनस सी एफ अपॉन एफ इंटू सी हवे धारो कि आनी अंदर तमने एवं पूछे कि पी ओगणपचास सो दस ओगणपचास एन अपॉन हंड्रेड में अवलोकन की किंमत अने पी ओगणपचास बराबर एल प्लस ओगणपचास एन बाय हंड्रेड माइनस सी एफ अपॉन एफ इंटू सी पी ओगणपचास એટલે કોઈ પણ પૂછવું હોય પૂછે મેં શું કર્યું છે ખબર છે સ્થાનીય સરેરાશ આ માપ છે એટલે કે મધ્ય ચતુર્થકો દશાંશકો અને શતાંશકો આને મેં ચાર ભાગમાં વહેંચ્યા છે અને હું ચારે ચાર ભાગ એક સાથે બતાવું તો જુઓ આ ચાર ભાગમાં વહેંચ્યા છે તમારે આ લખવાનું છે આ અગત્યનું છે આ ચાર ભાગ લખવાના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો આ જ છે આ ચાર ભાગ યાદ રાખો એટલે તમારા કેટલા સૂત્ર યાદ રાખાય એ ધ્યાન રાખજો કહું છું મધ્યસ્થનું એક ચતુર્થકોના ત્રણ એટલે ચાર ત્રણને એક ચાર દશાંશકોના નવ ચારના નવ તેર અને શતાંશકોના નવ્વાણું નવ્વાણું વત્તા તેર એકસો ને બાર પ્રકારના સૂત્રો ખાલી આમાં આવી જાય માત્ર ખાલી કન્સેપ્ટ યાદ રાખવાનો કયો કન્સેપ્ટ મધ્યસ્થમાં બે સરખા ભાગ થાય ચતુર્થકોમાં ચાર સરખા ભાગ થાય દશાંશકોમાં દસ સરખા ભાગ થાય અને શતાંશકોમાં સો સરખા ભાગ થાય બીજું શું યાદ રાખવાનું જ્યારે વર્ગ ન આપ્યા હોય ત્યારે એન પ્લસ વન આવે એન પ્લસ વન આવે એન પ્લસ વન આવે એન પ્લસ વન આવે ચારે ચારમાં અને છેદમાં શું આવે બે ચાર દસ સો એટલે જેવી કિંમત આપી હોય એવી કિંમત એના આધારે આવે એવું ધારો કે વર્ગ આપ્યો હોય ત્યારે તો એમ બરાબર એન બાય ટુમાં અવલોકનની કિંમત તો સૂત્ર કહું સૂત્ર એલ વાળું આવે એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ અપોન એફ ઇન્ટુ સી એ રીતનું આ તમે સૂત્ર જોઈને ગભરાતા નહીં કારણ કે સૂત્ર ખાલી બે કે ત્રણ દાખલા કરશો તો સૂત્ર ઓટોમેટિક આવડી જશે રાઈટ આજે આપણે પરફેક્ટ આ કરવાનું છે એકસો ને બાર પ્રકારના સૂત્રો ખાલી આ કન્સેપ્ટ પરથી તમને આવડશે આ બહુ સમજી વિચારીને બનાવેલું છે તમે પણ એને સમજીને લખશો તો આમાંથી પાંચ માર્ક્સનો દાખલો તમને ફર્સ્ટ એક્ઝામમાં પૂછાશે અને જે પૂછવું હોય પૂછે આપણને પરફેક્ટ આવડે એમાં એક પણ માર્ક્સ ન જવો જોઈએ કોઈ પણ વિદ્યાર્થીનો એ ખાસ ધ્યાન રાખજો રાઈટ
तो विद्यार्थी मित्रों आटलू तो अवश्य आज करव, पछीना लैक्चर में आपणे दाखला गणीशुं तो झड़पथी आपणे ख्याल आवशे। आ बाबते तमने कोईपण प्रकारनुं कन्फ्यूजन होय तो तमे मने पूछी शको छो। ओके विद्यार्थी मित्रों आभार।